ઓકે, આપણે જે ફર્સ્ટ પેરેગ્રાફ પછી જે આપણો સેકન્ડ પેરેગ્રાફ છે પેપર 2 નો, જો કોઈને યાદ હોય તો એના પછીનો એક યુનિટ એવો હતો પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમવાની વાત હતી, દિવાળીની વાત હતી, ફટાકડા ફોડતા હતા પાઠમાં, એટલે રિયલ મની. એમાંથી એક સરસ મજાનો પેરેગ્રાફ છે અને સારી માહિતીવાળો છે. હાવ એવર ધ ચાઇનીઝ, ચાઇનીઝ એટલે ચાઇનીઝ ખાવાની વાત નથી મંચુરિયનની, ચાઇનીઝ એટલે ચીનના લોકોની વાત છે. ચાઇનીઝ આર જનરલી કન્સિડરેડ ધ પાયોનિયર્સ, કન્સિડરેડ એટલે ચોક્કસ નથી, કન્સિડર એવું કરે છે એ લોકો, શ્યોર નથી, શ્યોરનો ઓપોઝિટ વર્ડ છે કન્સિડર કરેલે છે કે પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક. પાયરોટેકનિક એટલે જે કંઈ ફટાકડા ઉદ્યોગ અથવા તો માચિસ છે અથવા તો રોકેટ બૂસ્ટરમાં જે કાંઈ ફ્યુઅલ વપરાય છે એ બધી પાયરોટેકનિકમાં આવે, એના પાયોનિયર તરીકે, એના શોધક તરીકે એ લોકો એવું વિચારે છે કે કદાચ આ ચીનના લોકો હશે. રીડ કરીએ છીએ એટલા માટે ધે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ બ્લેક પાવડર, અને અહીંયા એને જે સબસ્ટન્સ જે લીધો એ સબસ્ટન્સને નામ આપવામાં આવ્યું છે બ્લેક પાવડર, એના કલરના આધારે, એટલે એ જે પાવડર બન્યો હશે એનો કલર છે એ બ્લેક હશે, એટલે કે છે બ્લેક પાવડર. અને નિયર અબાઉટ એવું કહે છે કે મોર ધેન, કોઈ ટૂંકમાં ચોક્કસ આંકડો નથી, ચોક્કસ આંકડો નથી પણ એક અંદાજ છે, શું છે, મોર ધેન ધ 1000 યર્સ અગો, હજારો વર્ષ પહેલા એવું કહે છે. ઇટ ટુક એટલીસ્ટ 200 યર્સ ફોર ધ નોલેજ, જ્યારે પણ બ્લેક પાવડર એને ડેવલપ કરેલો હશે એ બ્લેક પાવડરની ફોર્મ્યુલા બીજી જગ્યાએ પહોંચતા એમ કહે છે કે 200 યર્સ એટલીસ્ટ, અહીંયા કોઈ શ્યોર ચોક્કસ આંકડો નથી, ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ધ વેસ્ટ. ઈસ્ટર્ન કન્ટ્રી એટલે કે ચાઇનામાંથી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આ માહિતી જવામાં લગભગ એમ કે છે કે ભાઈ 200 યર્સ જેટલો સમય લાગેલો હશે. ઇટ વોઝ ઓનલી ઇન 1242, એટલે કે અહીંયા ઈસવીસન 1242 એમાં એક વ્યક્તિ અને એનું નામ અતિશય મહત્વનું છે ઇન હિસ્ટરી, શું છે તો કે ઇંગ્લિશ મોંક હતો, એ એક અંગ્રેજ સાધુ સંત, એનું નામ તમારે યાદ રાખવું પડશે, એ ઇંગ્લિશ મોંક છે ને, ઇંગ્લિશ મોંકનું તમારે નામ યાદ રાખવાનું છે કે રોજર બેકન, અને એણે આ રિવીલ કર્યું, રિવીલ કર્યું એટલે માહિતી બહાર આપી, અને પહેલાના પેરેગ્રાફમાં આ વર્ડ હતો, શેની માહિતી તો કે ફોર્મ્યુલા, તો ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર મીન્સ ગન પાવડર. હી કન્સિડરેડ ધેટ, એ એવું ધારતો, એવું એને વિચારવામાં હતું, એને એવું અનુમાન લગાવ્યું હતું કે ઇટ સચ એ ડેન્જરસ સબસ્ટન્સ, આ જે બ્લેક પાવડર છે ને, એ બ્લેક પાવડર કોઈ નોર્મલ વસ્તુ નથી, એ ડેન્જરસ છે, ડેન્જરસ સબસ્ટન્સ છે, અને એટલો એને ડેન્જરસ સબસ્ટન્સ એની ધારતો હતો. સચ ધેટ, સચ ધેટનો ઉપયોગ કરીને વાક્ય લીધેલું છે, એટલું બધું એને ધારેલું હતું કે એવું ધારેલું હતું કે એને શું, તો કે એનું રિઝલ્ટ શું, તો કે હી રોટ, એને જે ફોર્મ્યુલા છે ને રોટ લખી ખરા, પણ કેવી રીતના લખી, તો કે કોડ લેંગ્વેજ, એને એક સિમ્બોલિક લેંગ્વેજની અંદર લખી, એટલે કે નોર્મલ જે વ્યક્તિ હશે ને એ વ્યક્તિને રીડ નહીં કરી શકે, બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હોય અને કોડ લેંગ્વેજનું એને નોલેજ હોય એ જ એને ઉકેલી શકે, એને સોલ્વ કરી શકે, કારણ કે ડેન્જરસ છે, દરેક વ્યક્તિના હાથમાં જો આ ફોર્મ્યુલા આવી જાય ફટાકડા બનાવવાની, એટલે ગન પાવડર કેવી રીતે બનાવો, તો બજારમાંથી જઈને વિસ્ફોટક બનાવીને ગમે ત્યાં વિસ્ફોટ કરી દે, એટલે એવું ન થાય, એટલા માટે એને કોડ લેંગ્વેજમાં લખ્યો છે. ક્વેશ્ચન રીડ કરીએ, વેર ડીડ રોજર બેકન બિલોંગ ટુ, બહુ સારો ક્વેશ્ચન છે અને એકદમ ઇઝી ક્વેશ્ચન છે, એ ક્યાંથી, એનો વતની હતો, બિલોંગ ટુ એટલે ના વતની હોવું અથવા તો ની માલિકીનું હોવું, ક્યાંનો વતની હતો ભાઈ, તો કે રોજર બેકન બિલોંગડ ટુ, ડીડ હતું ને એટલે બિલોંગડ ટુ, ઇંગ્લિશ મોંક હતો એટલે ક્યાંનો હોય ભાઈ, ઇંગ્લેન્ડનો હોય, ઓકે, અથવા તો બ્રિટિશ. Why was the formula of black powder written in code language? તો હમણાં જ આપણે ડિસ્કશન કરી, આપણે રીડ કર્યું એટલે કે ભાઈ એને કોડ લેંગ્વેજમાં લખવાનું રીઝન શું, તો રીઝન દેવાનું છે રોજર બેકન રોટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ, એને કોડ લેંગ્વેજમાં લખ્યું બીકોઝ હી કન્સિડરેડ ઇટ
ઓલું હતું ને સચ ધેટ, એની જગ્યાએ કરીને કહું વેરી ડેન્જરસ સબસ્ટન્સ, એને ખૂબ ભયંકર પદાર્થ માનતો હતો કે આ જો પદાર્થ બધાના હાથમાં બધાના પદાર્થ બનાવતો આવડી જાય તો સોસાયટીમાં ઘણું બધું નુકસાન થઈ શકે, એટલા માટે એને કોડ લેંગ્વેજમાં લખેલું છે. એ રીતના આપણે એનો આન્સર દેવો પડે. ઓકે.